પાટણ જિલ્લામાં કોંગ્રેસ ભાજપના સુબળા સાફ કરતા ચાર પૈકી ત્રણ બેઠકો પર આંચકી લીધી છે, જ્યારે ખાસ કરીને પાટણ, સિદ્ધપુર અને રાધનપુરમાં કોંગ્રેસના નવીન ચહેરાઓએ ભાજપના દિગ્ગજોને પછાડીને પરિવર્તનનો પવન ફૂંક્યો છે. જ્યારે ચાણસમાં બેઠક ઉપર ભાજપની રહી શહીની આબરૂ સાચવવા દિલીપસિંહજી ઠાકોર વિજેતા બન્યા છે, તો વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ નીકળતા મતદારોને આભાર વ્યક્ત કરી અભિવાદન ઝીલ્યું હતું. પાટણ બેઠકની વાત કરીએ તો ભાજપના રિપીટ ઉમેદવાર રણછોડભાઈ રબારીના 1800 કરોડના વિકાસના કામોનો દાવો મતદારોએ ફગાવી દીધો છે. પાસ કન્વીનર તેમજ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ 24223 મતની લીડથી વિજેતા બન્યા છે. પાટણ બેઠક પર પાટીદાર ફેક્ટર અને રાહુલ ગાંધીની સભા અસર કરી ગઈ છે અને ભાજપની 22 વર્ષની ગઢગણાતી બેઠક કોંગ્રેસે આંચકી લીધી છે. રાધનપુર બેઠકની વાત કરીએ તો ભાજપનો ગઢગણાતી આ બેઠક પર પણ અલ્પેશ ઠાકોરે મેદાન મારી 14927ની જંગી મતોની લીડથી ભાજપના લવિંગજી ઠાકોરને હાર આપી છે. અલ્પેશ ઠાકોરે વિજય મુદ્રામાં પ્રતિક્રિયા આપતા મીડિયા સમક્ષ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલવારીનો હુંકાર કર્યો હતો. જે રીતે રાધનપુરની જનતાએ ખોબલે ને ખોબલે વોટે એમના દીકરા અલ્પેશ ઠાકોરને જીતાડ્યો છે, રાધનપુરની સેવા કરવી, રાધનપુરના ગરીબ લોકોની સેવા કરવી, રાધનપુરનો વિકાસ કરવો એ મારી પ્રથમ પ્રાથમિકતા હશે. પરંતુ રાધનપુરમાં જે રાજકીય લોકોએ ડર પેદા કરેલો, એ ડરને હું દૂર કરી ત્યાં તમામ જ્ઞાતિ જાતિ ધર્મના વાળા ભૂલી એક થાય, પ્રેમથી બધા એક રહે અને વિસ્તાર વિકાસશીલ બને એના માટે પ્રયત્ન કરીશ. બીજી બાજુ ગુજરાતની અંદર જે જ લોકો અહંકારમાં આવ્યા હતા, વાવમાં જોયું છે કે શંકરભાઈ ચૌધરી એમના અહંકારના કારણે હાર્યા છે. ગુજરાતની અંદર હોય કે દેશની અંદર, પ્રજાતંત્રની અંદર રાજનીતિનો મૂળ ઉદ્દેશ્ય છે લોકો માટે, લોકો દ્વારા ચાલતી રાજનીતિ હોય, લોકોના ભલા માટે ચાલતી રાજનીતિ હોય. ગુજરાતની અંદર એક ઈમાનદાર રાજનીતિ, વાદા ખિલાફીની રાજનીતિ અને ગુજરાતની અંદર તમામ લોકો માટે કામ કરે એ રાજનીતિનો દાખલો બેસાડીશું. અલ્પેશ ઠાકોર ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડશે, અલ્પેશ ઠાકોર લોકો માટે લડશે, અલ્પેશ ઠાકોર ગુજરાતના ગરીબો માટે લડશે. દારૂબંધી માટે આપણે બહુ સારો સવાલ કર્યો આપને. મારું જે સપનું હતું, આ મારું ગુજરાત છે, આપણું ગુજરાત છે, એને દારૂ મુક્ત કરવાનું પણ હવે આખા ગુજરાતમાં. હવે તો હું વિધાનસભામાં બેઠો છું, ખેર નથી તમામ બુટલેગરોની, કારણ બુટલેગરો બેફામ બની મારા હજારો યુવાનો મરતા હોય, મારી હજારો બેન દીકરીઓ વિધવા થતી હોય. ગુજરાતની અંદર દારૂબંધી માટે અલ્પેશ ઠાકોર લડ્યો છે, લડતો રહેશે અને હવે ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે દારૂબંધી થાય એના માટે અલ્પેશ ઠાકોર લડશે. તો સિદ્ધપુર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના નવા નિશાળિયા અને રાજકારણમાં પાપા પગલી માંડતા ચંદનજી ઠાકોરે જયનારાયણ વ્યાસ અને બળવંતસિંહ રાજપૂતને એકલા હાથે ધોબી પછાટ આપી 26672ના જંગી મતોની લીડથી કોંગ્રેસનો ગઢ સાચવી રાખ્યો છે. અહીં જયનારાયણ વ્યાસની વિકાસ પુરુષની છાપ અને બળવંતસિંહનું રાજકીય કદ પણ નાનું સાબિત થયું છે. જ્યારે ચાણસમાં બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર દિલીપજી વિરાજી ઠાકોરે ભાજપની આબરૂ સાચવતા જિલ્લાનું એકમાત્ર કમળ સાચવી રાખતા કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને 8411 મતે હાર આપી ભાજપનો ગઢ બચાવ્યો છે. બે બાઈટ છે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરની વિયો. આમ પાટણ જિલ્લાની ચાર બેઠકો પર તમામ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ ખોટા સાબિત થયા છે. ત્રણ બેઠક કોંગ્રેસ અને એક બેઠક ભાજપે મેળવી છે. અહીં મોદી લહેર કે પૂર હોનારત વખતે રાજ્ય સરકારે કરેલી કામગીરી પણ મતદારોને અસર કરી શકી નથી અને પાટીદાર તેમજ ઓબીસી આંદોલનની અસર હેઠળ કોંગ્રેસનું નવસર્જન અને પરિવર્તનનું સૂત્ર સાર્થક થયું છે. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.